હેલો નમસ્કાર મિત્રો આજે આપણે ત્રીજા પીરિયડમાં મળીએ છીએ ધોરણ નવ વિજ્ઞાન પ્રકરણ ત્રણ પરમાણુ અને અણુઓ ગઈ વખતે આપણે પરમાણુ ભાર પછી પરમાણુની સંજ્ઞા વિશે ભણી ગયા છીએ હવે પરમાણુ કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે તો મોટાભાગના તત્વના પરમાણુઓ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવી શકતા નથી તત્વના જે પરમાણુ છે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી એ બીજાણું પરમાણુ સાથે સંયોજાઈ અને અણુ બનાવી દે છે બરાબર એકલો પરમાણુ અસ્તિત્વ ધરાવતો નથી જેમ જેમ કે હાઇડ્રોજન વાયુ છે એનું અણુસૂત્ર આપણે શું લખીએ છીએ એચ ટુ હાઇડ્રોજન વાયુ ઓક્સિજન માટે ઓ એટલા માટે કે કુદરતમાં સ્વતંત્ર હાઇડ્રોજનનો પરમાણુ કે ઓક્સિજનનો પરમાણુ અસ્તિત્વ ધરાવતો નથી બે પરમાણુ સંયોજાય અને અણુ બનાવે છે બરાબર પરમાણુઓ અણુ અથવા આયનોની રચના કરે છે આ અણુ અથવા આયન વધુ સંખ્યામાં જોડાઈને શું બનાવે છે દ્રવ્ય એટલે સંયોજન બનાવે છે જેને આપણે જોઈ શકીએ છીએ અનુભવી શકીએ છીએ અથવા સ્પર્શ પણ કરી શકીએ છીએ જેમ કે પાણી બરાબર સોડિયમ ક્લોરાઈડ મીઠું એને આપણે જોઈ શકીએ સોડિયમ ક્લોરાઇડને જોઈ શકીએ પણ સોડિયમ અને ક્લોરીન પરમાણુને જોઈ શકતા નથી એટલે પરમાણુને જોઈ શકતા નથી પણ એમાંથી બનેલો અણુ અથવા જે સંયોજન છે એને આપણે જોઈ શકીએ છીએ બરાબર છે મિત્રો હવે અણુ શું છે અણુની વ્યાખ્યા શું કહેવાય તો બે કે તેથી વધારે બરાબર બે અથવા વધારે પરમાણુઓના સમૂહને શું કહેવાય છે અણુ કહેવાય છે બે કે તેથી વધારે પરમાણુઓના બનેલા પદાર્થને અણુ કહે છે શું વ્યાખ્યા થાય બે કે તેથી વધારે પરમાણુઓના બનેલા પદાર્થને અણુ કહે છે જે એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈ શકે છે પરમાણુ રાસાયણિક બંધથી જોડાય અને અણુ બનાવે છે અથવા પરસ્પર આકર્ષણ બળ દ્વારા જોડાઈ જાય છે કોઈ તત્વ અથવા સંયોજનના એવા સૂક્ષ્મ કણ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય કે જે સૂક્ષ્મ કણ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવતો હોય તેમજ સંયોજનના તમામ ગુણધર્મો દર્શાવતો હોય એક જ તત્વના પરમાણુઓ અથવા જુદા જુદા તત્વના પરમાણુઓ પરસ્પર સંયોજાઈને અણુ બનાવે છે એક જ તત્વના પરમાણુ જોડાય તોય અણુ બને અને જુદા જુદા તત્વના પરમાણુઓ જોડાય તોય અણુ બને આ બેમાં જુઓ એક જ તત્વના પરમાણુ છે આ બંને અણુમાં જ્યારે હાઇડ્રોજનના બે પરમાણુ અને ઓક્સિજનનો એક પરમાણુ આવી રીતે જોડાય બંને જુદા જુદા તત્વના છે તો શું બનાવે છે એમાંથી પાણીનો એક અણુ બનાવે છે એટલે એ રીતે પણ સંયોજાય છે બરાબર છે મિત્રો હવે અણુના જુદા જુદા પ્રકાર છે અણુના જે પ્રકારો છે અહીંયા આપેલા છે જેમ કે એક પરમાણુ અણુ તો એની વ્યાખ્યા શું થાય એક જ પરમાણુના બનેલા અણુને એક પરમાણુ અણુ કહે છે જેમ કે આર્ગોન જેનું સંજ્ઞા લખાય એ આર હિલિયમ માટે શું લખાય એચ ઇ પછી દ્વિપરમાણુય અણુ કે બે પરમાણુના બનેલા હોય જેમાં ઓક્સિજન ઓ ટુ બે પરમાણુ થઈ ગયા હાઇડ્રોજનમાં એચ ટુ નાઇટ્રોજન એન ટુ ક્લોરીન સી ટુ બે પરમાણુ છે પછી ત્રિપરમાણવીય અણુ પણ આવે ત્રિપરમાણવીયમાં આ છે એક ઓજોન બરાબર મિત્રો ઓજોન ઓ થ્રી એમાં ત્રણ પરમાણુ છે પછી પાણીનો અણુ લઈએ એચ તો એમાં કેટલા છે ત્રણ છે આ બે ને એક ત્રણ પરમાણુ છે ને ત્રિપરમાણવીય અણુ કહેવાય એવા તમારે બીજા શોધવાના સી ઓ ટુ એન ટુ વગેરે વગેરે એ ત્રિ પરમાણુ અણુ છે ચતુર્થ પરમાણુ અણુ કયા કયા તો ફોસ્ફરસ જેનું સૂત્ર લખાય છે પી ફોર બરાબર પછી એન એચ થ્રી પણ આવે એમાં પણ ચાર છે બરાબર ત્યાર પછી દાખલા તરીકે એસઓ થ્રી સલ્ફર ટ્રાયોક્સાઇડ એમાં ચાર છે એ ચતુર્થ પરમાણવી અણુ છે બરાબર છે મિત્રો સલ્ફરમાં બહુ પરમાણુ અણુ સલ્ફરનું સૂત્ર એસ એઈટ એટલે ચાર કરતાં વધારે પરમાણુઓના બનેલા અણુને બહુ પરમાણવીય અણુ કહે છે અને એમાં તો ઘણા બધા છે બરાબર છે સલ્ફ્યુરિક એસિડ આવે નાઇટ્રિક એસિડ આવે સોડિયમ કાર્બોનેટ ખાવાનો સોડા ધોવાનો સોડા એ બધાના સૂત્રો તમને આવડે છે એ બહુ પરમાણવીય અણુ કહેવાય પછી ધાતુની અંદર ભાગે એક પરમાણવીય અણુ જ હોય છે સોડિયમની સંજ્ઞા એને લખાય એને ટુ ન લખાય લોખંડ માટે એફ ઇ એલ્યુમિનિયમ માટે એ એલ કોપર માટે યુ સોડિયમ માટે એની એ બધા એક પરમાણવીય અણુ કહેવાય કે જેમાં એક જ પરમાણુ આવેલો હોય છે હવે સંયોજનના અણુ આપણે જોઈએ તો જુદા જુદા તત્વના પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને સંયોજનના અણુનું નિર્માણ કરે છે સંયોજનની એ વ્યાખ્યા છે બરાબર જુદા જુદા તત્વના પરમાણુઓ એકબીજા સાથે ચોક્કસ પ્રમાણમાં જોડાઈને જે પદાર્થ બનાવે એને સંયોજન કહે છે દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપેલા છે પાણી એ સંયોજન છે એમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ એક જેમ આઠ ચોક્કસ પ્રમાણથી સંયોજાય છે આપણે ગમે તેમ જોડીએ ન ચાલે એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન એમાં નાઇટ્રોજનનું પ્રમાણ ચૌદ બરાબર અને હાઇડ્રોજનનું ત્રણ એટલે ચૌદ જેમ ત્રણ કાર્બન ડાયોક્સાઇડ લઈએ તો એમાં કાર્બન અને ઓક્સિજન છે એ ત્રણ જેમ આઠ આવે બરાબર સી ઓ ટુ ત્રણ જેમ આઠ પાણીના અણુમાંથી પાણીમાં હાઇડ્રોજન એક પરમાણુ દળ એક બરાબર પછી ઓક્સિજનમાં પરમાણુ દળ કેટલું સોળ એનું પરમાણુ દળથી ગુણોત્તર આઠ પણ આમ સોળ બરાબર એટલે આઠ ભાગ્યા સોળ બરાબર કેટલા થયા એક ભાગ્યા બે એટલે એક પ્રમાણ થયું અને હાઇડ્રોજનનું પ્રમાણ કેટલું થયું બે એક ભાગ્યા એક એટલે એક સરળતમ ગુણોત્તર કેટલો થયો બે એટલે બે જેમ એક પાણીની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજનનું જે કદ બંધારણ છે બે જેમ એક સૂત્ર પરથી પણ ખબર પડે કે બે ભાગનો હાઇડ્રોજન અને એક ભાગનો ઓક્સિજન તમે વોટર વોલ્ટામીટરનો જો પ્રયોગ કરો પાણી ભરી અને એમાં જો એનું વિદ્યુત વિઘટન કરો તો હાઇડ્રોજન છૂટો પડે છે બે ભાગનો અને ઓક્સિજન એક ભાગનો હોય છે એટલે કે પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું કદ બંધારણ બે જેમ એક છે એમ કહેવાય હવે આયન એટલે શું આયન કોને કહેવાય તો તત્વનો પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને કે મેળવીને બરાબર નજીકના નિષ્ક્રિય તત્વ જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે તેને આયન કહે છે આયનની વ્યાખ્યા છે કે તત્વનો પરમાણુ નજીકના નિષ્ક્રિય તત્વ જેવી ઇલેક્ટ્રોન રચના બનાવવા માટે ઇલેક્ટ્રોન ગુમાવે અથવા મેળવે અને જે અષ્ટક રચના પ્રાપ્ત કરે તેને આયન કહે છે ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન બનાવે ધન કહેવાય અને ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ આયન બનાવે છે બરાબર ધન આયન એટલે એને શું કહેવાય કેટ આયન અને ઋણ આયન એટલે એને શું કહેવાય આયન ઋણ આયન એટલે એનાયન અને ધન આયન એટલે કેટાયન તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે તમે સોડિયમ ક્લોરાઇડ જુઓ મીઠું તો એની અંદર શું આવેલું છે એને પ્લસ વન અને સીએલ માઇનસ વન આને કહેવાય આયન કેટ આયન અને ક્લોરાઇડ આયન છે એને ઋણ આયન કહેવાય એનાયન આમ ધન અને ઋણ આયન ભેગા થઈ અને શું બનાવે છે સંયોજન બનાવે છે હવે અહીંયા પણ કેટલાક દળથી ગુણોત્તર આપેલા છે એટલે તમારે મોટાભાગે આયાનો યાદ રાખવાના છે રાસાયણિક સૂત્ર કેવી રીતે લખવું એ ખૂબ મહત્ત્વનું છે મિત્રો ખાસ યાદ રાખજો એ તમારે નવમા ધોરણમાં રસાયણ વિજ્ઞાનમાં અને દસમા ધોરણમાં પણ ખૂબ ઉપયોગી છે કે રાસાયણિક સૂત્રો કેવી રીતે લખવા તો રાસાયણિક સૂત્ર માટે તમારે એક તો આયનો પરથી આપણે લખી શકીએ આ ધન અને ઋણ આયન છે એ તમારે મોઢે કરી દેવાના બરાબર છે સોડિયમ માટે એનએ પ્લસ વન પોટેશિયમ માટે કે પ્લસ વન પ્લસ વન નથી લખેલું પણ આપણે વન જ કહેવાય ત્યાં સિલ્વર માટે એ પ્લસ વન કોપર માટે સીયુ પ્લસ વન પણ આવે છે બરાબર છે અને અહીંયા બીજું કોપર માટે સીયુ પ્લસ ટુ પણ આવે છે ક્યુપ્રિક અને ક્યુપ્રસ બે આયનો છે મેગ્નેશિયમ આ બધા પ્લસ ટુવાળા મેગ્નેશિયમ કેલ્શિયમ જિંક એટલે જેડેન પ્લસ ટુ આયર્ન એટલે એફી પ્લસ ટુ જેને ફેરસ કહેવાય એમાં એફી પ્લસ થ્રી પણ આવે છે અને ફેરિક કહેવાય છે બરાબર મિત્રો એલ્યુમિનિયમ માટે એ એલ પ્લસ થ્રી આ બધા ધન આયન છે પછી આ બાજુ ઋણ આયન છે બરાબર આમાં હાઇડ્રોજન ધન અને ઋણ બંને આયન છે એચ પ્લસ વન અને એચ માઇનસ વન અને હાઇડ્રોજન આયન કહેવાય અને હાઇડ્રાઇડ આયન કહેવાય ઋણ આયન હોય એમાં આઈડ પ્રત્યે લાગે ક્લોરીન ઉપરથી ક્લોરાઈડ બ્રોમિન ઉપરથી બ્રોમાઇડ આયોડીન ઉપરથી આયોડાઈડ ઓક્સાઇડ સલ્ફાઇડ વગેરે અને આ નાઇટ્રોજન ઉપરથી નાઇટ્રાઇડ એન માઇનસ થ્રી આયન છે ઋણ આયન પછી કેટલાક બહુ પરમાણવીય આયનો પર છે એનએચ ફોર પ્લસ વન એમોનિયમ આયન હાઇડ્રોક્સાઇડ માટે OH એચ માઇનસ વન નાઇટ્રેટ માટે એનઓ થ્રી માઇનસ વન આ કાર્બોનેટ માટે એચ સી થ્રી માઇનસ વન બરાબર હાઇડ્રોજન કાર્બોનેટ આ ખાલી કાર્બોનેટ હોય તો સીઓ થ્રી માઇનસ ટુ સલ્ફાઇટ માટે એસઓ થ્રી માઇનસ ટુ સલ્ફેટ માટે એસઓ ફોર માઇનસ ટુ અને ફોસ્ફેટ માટે પીઓ ફોર આ બધા જ આયાનો તમારે નોટબુકમાં લખી અને મોઢે કરવાના છે મિત્રો ખૂબ અગત્યના છે આયાનો બરાબર ઘણા અગત્યના છે બને તો તમારે નોટબુકમાં પહેલાં પાને પણ લખી રાખવા અને આ જો વધારે પાકા આવડે તો તમને અણુસૂત્ર લખતા પણ આવડે જ ખાસ યાદ રાખજો મિત્રો બરાબર ઓકે